અમરેલીમાં પિતા પાસેથી 2.5 કરોડની ખંડણી માંગવાનો કારસો ઘડનાર સગી પુત્રી તથા તેના મિત્રની ધરપકડ કરતી અમરેલી SOG તથા અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ટીમ. તલાળા તાલુકાના ગીર સોમનાથ જિલ્લા ખાતે રહેતા નગાભાઈ વેજાભાઈ બારડની પુત્રી દિશાબેન વડોદરા ખાતે રહેતી હોય અને તેના મિત્ર ધાર્મિકનો ફોન આવેલ અને તેને તેવું જણાવેલ કે દિશા વડોદરા નથી, જેથી તેના ભાઈએ દિશાનો સંપર્ક કરતા તે અમદાવાદ હોવાનું જણાવેલ હતું અને તે જ રાત્રિના સમયે અજાણ્યા નંબરથી ફોન આવેલ અને જણાવેલ કે લોકોએ મને અમદાવાદમાં કોઈ જગ્યાએ રાખેલ છે અને ₹2.5 કરોડની ખંડણી દિશાના પપ્પા પાસે માંગણી કરેલ હતી અને ત્યારબાદ હિન્દી ભાષામાં પૈસાની વ્યવસ્થા થયેલ છે કે કેમ તે અંગે વાતચીત કરેલ હતી અને 2.5 કરોડની ખંડણી માંગેલા દિશાના પિતાજી પોતાની દીકરીને બચાવવા ખંડણી માટે તૈયાર થઈ ગયેલા હતા અને ખંડણીની રકમ ક્યાં પહોંચાડવી તેમ ખંડણી માંગનારને જણાવતા ખંડણી માંગનારે અમરેલી ધારી રોડ ઉપર આવેલ જણાવ્યા હતું, જેથી આ દિશાના પિતાજી તથા તેના સગા સંબંધીઓ અમરેલી આવેલા હતા. દીકરીના પિતા અમરેલી આવ્યા બાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખોવાઈ ગયેલ હતા અને બનાવની વાત કરેલ હતી. ખંડણી માંગવામાં આવતી હતી તે નંબરો પોલીસને આપેલ, જેથી અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી મોરીએ ગુન્હાની ગંભીરતા સમજી તુરત જ અમરેલી શ્રી નિલિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી તથા શ્રી પ્રેમસુખ ડેલુ મદદનીશ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગનાઓને બનાવની જાણ કરેલ હતી. બનાવની જાણ થતાં શ્રી નિલિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી તથા શ્રી પ્રેમસુખ ડેલુ મદદનીશ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગનાઓને અમરેલી SOGના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RK કરમટા તથા અમરેલી સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મોરી નાઓને અલગ અલગ ટીમો બનાવી ખંડણી માંગનારની તાત્કાલિક ધરપકડ કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી. સદરહુ બનાવ અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરી ખંડણી ખોરને અમરેલી ધારી રોડ ઉપર ખંડણી લેવા બોલાવતા અમરેલી SOG ટીમ તથા અમરેલી સિટી પોલીસની ટીમે ઝડપી પાડેલ હતો અને તેની પૂછપરછમાં જાણવા મળેલ કે એ દિશાના અને આકાશ બંને એકબીજાને પ્રેમ કરતા હોય અને બંને લવ મેરેજ કરી લીધા હોય, જેથી દિશાના કહેવાથી તેના પિતાજી પાસેથી પૈસા પડાવવા આ કાવતરું રચેલ હતું અને તેની પુત્રી દિશા પણ અમરેલીમાં જ છે તેમ જણાવેલ હતું. પકડાય આરોપીઓ આકાશ મહેન્દ્રભાઈ આઉટે અમરેલી, દિશાબેન નગાભાઈ વેજાભાઈ બારડ ચિત્તળ રોડ અમરેલી અને જિલ્લા ગીર સોમનાથ. આમાં દિશાએ તેના પ્રેમી સાથે મળી તેના પિતા પૈસાવાળી વ્યક્તિ હોય, જેથી તેની પાસેથી રૂપિયા પડાવવા ગુનાહિત કાવતરું રચી ₹2.5 કરોડની ખંડણી પડાવવાનો પ્લાન કરેલ હતો, પરંતુ પોલીસની સતર્કતા અને ત્વરિતતાના કારણે સમગ્ર બનાવનો પર્દાફાશ થયેલ છે અને તેમની વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ સ્ટેશન મુજબ ગુના કામે બંને અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. આમ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સૂચના તથા શ્રી પ્રેમસુખ ડેલુ મદદનીશ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી SOGના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RK કરમટા તથા ટીમ SOG તથા અમરેલી સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મોરી તથા અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ટીમે તેના પિતા પાસેથી સગી દીકરી દ્વારા ખંડણી માંગવાના બનાવનો પર્દાફાશ કરેલ છે. आज की जो ये एक प्रेस कॉन्फ्रेंस है, इस प्रेस कॉन्फ्रेंस की जो मूलभूत बात है वो कि एक पुत्री के द्वारा है वो एक अपने मित्र के साथ मिलकर और पिता के पास से है वो 2.5 करोड़ की खंडणी मांगने की. इसमें मूल बात ये है कि भुसिया जो तलाड़ा गिर जिला है वहाँ का एक नगा भाई वेजा भाई बारड, उनकी बेटी थी दिशाबेन, वो बड़ोड़ा के अंदर रहती थी और बड़ोड़ा के अंदर ही एक प्राइवेट कंपनी के अंदर काम करती थी. उसका जो अपना प्रेम संबंध था वो आकाश महेंद्र भाई आउटे जो अमरेली के अंदर रहता है उसके साथ था. तो इन दोनों का जब प्रेम संबंध था तो प्रेम संबंध के आधार पर इन्होंने आपस में वो पहले ही शादी कर ली. अब शादी करने के बाद में इन लोगों ने ये सोचा कि अपने जो पैसे हैं वो कहाँ से कलेक्ट करें या आगे के लिए पैसे कहाँ से. तो जो ये लड़की है दिशाबेन के घर के अंदर लगभग 18 बीघा के आसपास है वो ज़मीन है और ज़मीन की उनको हमने पूछताछ की तो इसके आधार पे ये पता चला कि पर बीघा की जो कीमत है वो 40 से 50 लाख के आसपास है. तो उसने ये अंदाज़ा लगाया कि मेरे हिसाब है वो मेरे पास लगभग 4 से 4.5 बीघा आसपास ज़मीन आएगी
2.5 करोड़ के आसपास मुझे वो मिलने वाले हैं। तो उसने अपने मित्र के साथ ये ऐसा एक काउत्र या एक षड्यंत्र रचा और षड्यंत्र रच के कि मेरा है वो अपहरण हो गया। तो अपहरण के आधार पर उन्होंने एक नंबर से वो घरवालों को फ़ोन किया और घरवालों को ये बोला कि मेरा अपहरण हो गया है और ये लोग मुझे मार देंगे और आप है वो 2.5 करोड़ रुपये देंगे है वो हमें दीजिए। तो उसके आधार पर जो घरवालों ने है वो उनको बुलाया कि भाई कहाँ पर आना है। तो जो ये इनके घरवाले थे उन्होंने अमरेली सिटी पुलिस स्टेशन के अंदर है वो संपर्क किया कि इस तरह से हमारी बेटी का अपहरण हो गया है और 2.5 करोड़ रुपये वो हमसे मांग रहे हैं। तो माननीय जिला पुलिस अधीक्षक महोदय निर्लित राय सर ने खुद है वो इस मामले के अंदर महत्वपूर्ण रुचि दिखाते हुए जो अमरेली SOG है और अमरेली जो सिटी पुलिस स्टेशन है और विभिन्न प्रकार की टीमें बनाकर और जिस नंबर से फ़ोन आ रहा था 2.5 करोड़ के लिए उस नंबर को निरंतर है वो ट्रेस करके और शाम को लगभग 6 बजे से लेके और रात्रि 10 बजे तक निरंतर उसके ऊपर वाच रख के और 10 बजे के आसपास हमने है वो अमरेली के अंदर जो धारी रोड के आसपास से ये आकाश भाई महेंद्र भाई आमटे है इसको है वो पकड़ा और इसी के साथ है वो ये लड़की थी ये फ़ोन के ऊपर निरंतर कह रहे थे कि हमें है वो 2.5 करोड़ रुपये वो दिए जाए तभी हम आपकी बेटी को है वो छोड़ेंगे। तो इस तरह से ये एक बड़ी महत्वपूर्ण घटना कि किस तरह से बेटी है वो एक लड़के के साथ मिलकर अपने पिता से ये वो 2.5 करोड़ रुपये वो मांग रही थी जिसमें परिवार वाले भी बड़े परेशान हुए भागदौड़ की लेकिन पुलिस की बहुत ही प्रशंसनीय अन्य यहाँ पर सिटी पुलिस और जो SOG के जो करमटा है उनकी कामगिरी थी जिसके आधार पर एक उन लोगों को है वो पकड़ा गया और पकड़ने के बाद में उनके ऊपर सिटी पुलिस स्टेशन के अंदर FIR दाखिल हुई है और वर्तमान में है वो दोनों को जुडिशियल कस्टडी के अंदर है वो भेज दिया गया। सर लड़का क्या कर रहा था पढ़ रहा था या कोई नौकरी जो ये लड़का है वो जो जिला पुलिस अधीक्षक महोदय की जो कचहरी है उसके सामने एक गल्ला है चाय का लोरी गल्ला है उसके ऊपर है वो काम करता था। अच्छा। और लड़की है वो एक प्राइवेट कंपनी के अंदर काम करती है। सर और ये पूरा नाटक कितने दिन चला? ये 23 तारीख से स्टार्ट हुआ। 23 तारीख को ये जब लड़की थी ये बड़ौदा के अंदर थी तो बड़ौदा के अंदर इसके इनका घर वालों से इसका कोई कांटेक्ट हुआ नहीं 4-5 दिन से। तो इसका जो एक मित्र था धार्मिक तो घर वालों ने उसके मित्र को धार्मिक को जो है वो फ़ोन किया तो उसके मित्र ने बताया कि भाई ये तो बड़ौदा नहीं है तो इन्होंने अपनी बच्ची से वो कांटेक्ट करने का प्रयास किया। प्रयास किया तो बाद में पता चला उसी दिन रात को उस लड़की का 23 तारीख को फ़ोन आया कि मुझे है वो कुछ लोगों ने वो पकड़ रखा है और मुझसे है वो पैसे मांग रहे हैं या ये कह रहे हैं कि 2.5 करोड़ रुपये दोगे कभी छोड़ेंगे। 23 तारीख से ये चल रहा है। तो हमारे सिटी पुलिस स्टेशन के पास है वो ये लोग कल 27 तारीख को અને સર આ ખુશિયાની છે તાળા પણ ઠોકરીને છોકરો આઈનો છે તો બંનેનો સંપર્ક કઈ રીતે છે બંનેનો પ્રેમ સંબંધ આગળ નથી આવ્યો? હા એ મૂળ નિવાસી હે વો તાળાળા કે હે જિલ્લા ગીર કે લેકિન વર્તમાન કે અંદર યે હે વો જો શ્રીરંગ સોસાયટી બ્લોક નંબર 61 ચિત્તલ રોડ અમરેલી કે અંદર હે વો હા પ્રેમ સંબંધ હા પ્રેમ સંબંધ ઉનકા પહેલે હે વો આજ કે સમય મેં વિભિન્ન तरह से वो किसी भी सोशल मीडिया के माध्यम से या इनके माध्यम से वो इनका हो गया था। ये आपस में संपर्क में थे और लंबे समय से इनका चल रहा था लेकिन इन्होंने बाद के अंदर ही मिल के और इस तरह से घर वालों से वो पैसा हड़पने का प्लान है वो अभी इन लोगों ने वो बनाया। KTV न्यूज गुजराती साथे प्रताप वाड़ा अमरेली।